સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મુલાકાત લીધી હતી ત્યારે સુરક્ષાને લઈને પોલીસે પ્રવાસીઓને અટકાવ્યા હતા. જો કે પ્રવાસીઓએ આ અંગે સીધી સીએમને રજૂઆત કરી હતી. ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રવાસીઓને મુક્ત મને મળ્યા હતા અને તમામ પ્રવાસીઓને બંદોબસ્ત હટાવીને ફરવા દેવાની સૂચના આપી હતી. વિજય રૂપાણી જ્યાં પણ પ્રવાસીઓ દેખાય ત્યાં પહોંચીને તેમના મંતવ્યો લેતા જોવા મળ્યા હતા અને પ્રવાસીઓએ ફોટા પાડવાનું કહેતા સીએમએ પ્રવાસીઓ સાથે ફોટો પણ પડાવ્યો હતો. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લોકાર્પણે આજે એક માસ પૂર્ણ થતાં 3 લાખ કરતાં પણ વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હોવાનું જાણવા મળ્યું હતું. તો નર્મદા નિગમ અને જિલ્લા વહીવટીતંત્ર સાથે સીએમએ સમીક્ષા બેઠક યોજી કામગીરીની સૂચનાઓ આપી હતી. 15 ડિસેમ્બરે સરદાર સાહેબની પુણ્યતિથિએ દેશના રાષ્ટ્રપતિ અને 20-22 ડિસેમ્બર દરમિયાન યોજનાર ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સ સંદર્ભે માહિતી આપી હતી. બધા સ્ટેટના જનરલ ઓફ પોલીસ એના માટેની કોન્ફરન્સ અહીંયા થવાની છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદઘાટન પછી પહેલી આવડી મોટી કોન્ફરન્સ નેશનલ લેવલની થઈ ગઈ છે. પ્રધાનમંત્રી આવવાના છે, ગૃહમંત્રી રાજનાથસિંહજી આવવાના છે, એટલે આખી વ્યવસ્થાઓ એ વ્યવસ્થાઓને જોવા માટે બનાવવા માટે અહીંયા બધા અધિકારીઓ સાથે અમે લોકો આજે ભૈરા છીએ અને બધી જગ્યાએ સારામાં સારી વ્યવસ્થા બની અને ફ્યુચર ડેવલપમેન્ટ 1 મહિના 31 ઓક્ટોબરે ઉદઘાટન થયું, નવેમ્બર મહિનો પૂરો થવા આવ્યો છે. એના અનુભવો અને મને આનંદ છે કે 1 મહિનામાં લગભગ 2.5 લાખ ટુરિસ્ટો આવ્યા અને ખૂબ ઘસારો રહ્યો છે. તો એના અનુભવના આધારે બીજી કંઈ વ્યવસ્થા કરવાની હોય તો એ પણ અમે લોકો ચર્ચા કરી છે અને સારામાં સારી ભવિષ્યની વ્યવસ્થાઓ બને એની આપણે નિર્ણયો કર્યા.